नमस्कार विद्यार्थी मित्रों, आजना यूट्यूब विडियो लैक्चर में हूँ तमारु स्वागत करूँ छू। धोरण 12 में आपणे 1-8 न्याय नो अभ्यास कर्यो हतो। आजे आपणे 9मो न्याय भणवाना छीए। पण दरेक विद्यार्थीओने मारी नम्र विनंती छे कि मारी आ यूट्यूब विडियो लैक्चर ने तमे लाइक अने सब्सक्राइब करजो। चलो आजे आपणे 9मो न्याय भणीए जेनुं नाम छे नदी समुद्र न्याय। मित्रों, सर्वप्रथम तमने एवो विचार आवतो हशे कि भाई नदी अने समुद्र तो एमने न्याय साथे शुं लेवा दो। तो नदी समुद्र के पोते कोई नदी छे तो ए नदीनुं जे वर्चस्व छे अने एक वर्चस्व पूरुं थाय अने એ પોતે સમુદ્ર બની જાય ત્યાં સુધીની જે પ્રક્રિયા છે, આવું જ્યારે કોઈએ જોયું હશે અને ત્યારે એના મનમાં નદી સમુદ્ર ન્યાય એનો વિચાર આવ્યો હશે અને ત્યારે આ સ્વતંત્ર ન્યાયનો એ જન્મ થયો કે જેને નદી સમુદ્ર ન્યાય તરીકે ઓળખવામાં આવે છે। ચાલો આપણે એનો અભ્યાસ કરીએ। નદી સમુદ્ર ન્યાય, નદી એટલે નદી કે જેની કોઈ પણ વસ્તુ સીમિત છે, બરાબર, નાનકડી એવી એ નદી છે। સમુદ્ર કે જે વિશાળ છે, બરાબર, સમુદ્ર છે વિશાળ છે। આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી ઉપર કેટલા ટકા એ સમુદ્ર એ રોકેલું છે, તો સમુદ્ર છે વિશાળ છે। નદી કોઈ સ્થળેથી નીકળે છે, સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં વળી જાય છે। નાનકડી એવી નદી છે એ પોતે કોઈ સ્થળેથી નીકળી અને છેલ્લે એ મોટા સમુદ્રમાં એ વળી ગઈ, તો જે નદીનું પાણી હતું એ હવે સમુદ્રમય બની ગયું। જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છે સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે કે નદી એનો જ્યાં ઉદ્ભવ થયો ત્યાંથી લઈને સમુદ્ર સુધી એને પોતે બધા ઓળખતા હતા કે ભાઈ આ નદી છે એમ, તો ત્યાં સુધી એ નદી છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હતી। ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। પછી જ્યારે તે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે કે પોતે હવે એ નદી છે એ નદી એ હવે સમુદ્રમાં ભળી ગઈ। એટલે શું થયું, નદી સમુદ્રમાં ભળી ગઈ એટલે પોતે એનું જે અસ્તિત્વ હતું એ અસ્તિત્વ હવે સમાપ્ત થઈ ગયું। ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે, નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે અને સમુદ્ર બની જાય છે। હવે નદી છે એ નદી પોતે હવે નદી રહી નથી, હવે સમુદ્રમય બની ગઈ, હવે લોકો એને ઓળખે છે તો સમુદ્રથી। પહેલાં એ નાનકડી નદી હતી ત્યારે લોકો એ જ્યાંથી લઈને સમુદ્ર સુધી એને ઓળખતા હતા તો ત્યાં સુધી એ નદી હતી, પછી એ નદી છે એ સમુદ્રમાં ભળી એટલે એને હવે લોકો સમુદ્ર તરીકે ઓળખે છે। નદીનું અસ્તિત્વ સમાપ્ત નથી પરંતુ તેનું રૂપ પરિવર્તન છે। નદી અહીંયા એનું અસ્તિત્વ સમાપ્ત નથી થયું, નદી તો છે જ પરંતુ એનું રૂપ પરિવર્તન થયું। આપણે કહીએ ને કોઈ સ્ટુડન્ટ હોય તો ભાઈ 9મામાંથી 10મામાં જાય, 10મામાંથી 11મામાં, 11મામાંથી 12મામાં, કોઈ વ્યક્તિ છે, કોઈ કર્મચારી છે, ક્યાંય નોકરી કરતા હોય, જોબ કરતા હોય, એને પ્રમોશન મળતું હોય, તો કોઈ વ્યક્તિનું અસ્તિત્વ અહીંયા સમાપ્ત નથી એમ, નદીનું અસ્તિત્વ સમાપ્ત નથી પરંતુ તે કેવું છે, તે ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે। આ જે પ્રવૃત્તિ બની એ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે, આ જે પ્રવૃત્તિ છે એ કેવી છે, ગુણાત્મક અને ઉત્કર્ષાત્મક, કે પોતે આ નદીનું છે એ પોતે ગુણ પરિવર્તન થયું કે પોતે એની વૃદ્ધિ થઈ કે પોતે એનો વિકાસ બન્યો કે હવે નદી એ નદી રહી નથી પરંતુ એ સમુદ્ર બની ગઈ છે। નદી પરથી માણસે એ બોધ લેવાનો છે, નદી છે એના ઉપરથી માણસે બોધ લેવાનો છે કે નદીની જેમ આપણું જે જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ। અહીંયા નદીની વાત કરીને આપણું જે જીવન છે એ પણ કંઈક એવું છે કે
માણસ છે એ પોતે જન્મે છે અને એ ત્યારે એક સામાન્ય બાળક છે. એ બાળક એના માતા પિતાથી ઓળખાય છે શેરીઓમાં ગામમાં, પછી ધીમે ધીમે મોટો થાય છે એ માણસ. એને એના નામથી લોકો ધીમે ધીમે ઓળખતા થાય છે, એના ગામમાં બધા ઓળખે છે, બરાબર. પરંતુ એને ગામ પૂરતું સીમિત રહેવાનું નથી, એને કૂવાના ડેડકા જેવું જીવન જીવવાનું નથી. એનું લક્ષ્ય માત્ર એની શેરી, સોસાયટી કે એનું ગામ હોવું જોઈએ નહીં, પરંતુ એને ક્યાં પહોંચવાનું છે, દેશ કે રાષ્ટ્ર સુધી. આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે એ પોતે એ જ્યારે એમનું ગામ છે, એમના ગામમાં એ લોકો એમને ઓળખતા હતા, પરંતુ એમને ધીમે ધીમે પોતે આપણા મુખ્યમંત્રી બન્યા ગુજરાતના, પછી અત્યારે દેશના વડાપ્રધાન બન્યા, તો અત્યારે એમને આખું વિશ્વ ઓળખે છે. તો મિત્રો, એ પોતે એક નાનકડી નદીમાંથી એ વિશાળ એ સમુદ્ર એ બન્યા છે. તો આપણા એપીજે અબ્દુલ કલામ છે કે પોતે એ પણ એક નાનકડા એવા ગામમાં એ થી નીકળીને આપણા રાષ્ટ્રપતિ એ બન્યા છે. તો એ પણ એ સમુદ્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આવી રીતે માણસનું જીવન કેવું હોવું જોઈએ કે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. કે માણસ જન્મે છે ત્યારે પોતે એની ઓળખ નથી, એ માત્ર એક ખાબોચિયું છે. ધીમે ધીમે નદીમાં પરિવર્તન થાય છે, નદીએ સમુદ્ર સુધી પહોંચવાનું છે, એમ આપણે પણ સમાજ કે રાષ્ટ્ર તરફ પહોંચવું જોઈએ. એક વાત અહીંયા કરવામાં આવેલી છે કે વ્યક્તિ વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે. દરેક વ્યક્તિ એ પોતે એનું જે લક્ષ્ય છે, એનું જે ધ્યેય છે, એ સામાન્ય વ્યક્તિમાંથી એને વિશ્વ માનવી બનવાનું છે. આપણા ગુજરાતી કવિ અને લેખક છે ઉમાશંકર જોશી, એમને પણ એ જ કહ્યું છે કે માનવ મટીને બનવું વિશ્વ માનવી અને માથે ધરું ધૂળ વસુંધરાની. કે માનવ મટીને હું બનું વિશ્વ માનવી અને માથે ધરું ધૂળ વસુંધરાની. કે પોતે દરેક માણસે છે એ પોતે વિશ્વનો વિચાર કરવાનો છે. આપણા દેશની કોઈ પણ ભૌતિક સંપત્તિઓ છે કે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ હોય, આપણે ક્યારે એને નુકસાન પહોંચાડતા હોઈએ, તો એ આપણો દેશ છે, આપણો રાષ્ટ્ર છે, એ વસ્તુનો એક કોઈ દિવસ આપણે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તો આપણે આવી ભાવના વ્યક્ત કરવી જોઈએ જે ઉમાશંકર જોશીએ કહેલું છે કે માનવ મટીને બનવું વિશ્વ માનવી અને માથે ધરો ધૂળ વસુંધરાની. તો અહીંયા બાળકનું એક ઉદાહરણ આપેલું છે કે બાળક હોય એ સામાન્ય રીતે જે શેરીમાં પોતે એમનો જન્મ થયો છે, ધીમે ધીમે એ પોતે એક ખાબોચિયું છે, પછી ધીમે ધીમે એ જ્યારે મોટો થાય છે તો લોકો એમને એમના નામથી ઓળખે છે અને પછી એ સ્વતંત્ર વ્યક્તિ બને છે. આ ન્યાય ઉપરથી એ બોધ લેવાનો છે કે પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય એ દેશ કે રાષ્ટ્ર બનવું જોઈએ, તો જ એ આ ન્યાય છે એ સિદ્ધ થાય છે. તો ચાલો હવે આપણે આને પછીનો ન્યાય એ ભણીએ. ચાલો મિત્રો, ત્યારબાદનો ન્યાય રજ્જુ સર્પ ન્યાય, દસમો ન્યાય છે અને ધોરણ 12નો આ છેલ્લો ન્યાય છે. રજ્જુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. હવે દોરડા અને સાપ એ બંને વચ્ચે અંધારું જ્યારે પ્રવેશે ત્યારે આપણે દોરડું છે એને સાપ માની લેતા હોઈએ, સાપ છે એને ક્યારેક દોરડું માની લેતા હોઈએ. તો ક્યારેક કોઈ વ્યક્તિ આવું જોયું હશે અને ત્યારે એના ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો હશે કે રજ્જુ સર્પ ન્યાય. ચાલો એનો અભ્યાસ કરીએ. અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થતી હોય છે. કે કોઈ માણસ છે એ પોતે કોઈ ઓરડામાં ગયો, ઓરડામાં અંધારું હતું, તો એ અંધારાની અંદર એ સાપ અને દોરડું બંને પડ્યા છે. તો દોરડું છે એને ક્યારેક માણસ સાપ માની લે છે અને સાપ છે એને ક્યારેક એ
દોરડું માની લેશે તો એની વચ્ચે શું આવ્યું? તો કે અંધારું આવ્યું. સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે કે સાચું વસ્તુ અને ખોટી વસ્તુ આ બંને વચ્ચે ઘણું અંતર આપણને જોવા મળે છે. પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે કે બંનેની વચ્ચે સત્ય શું છે અસત્ય શું છે. આ બંનેની વચ્ચે જ્યારે અંધારું પ્રવેશે તો જેમ માણસ પહેલાં ઓરડા અંધારા ઓરડાની અંદર જ્યાં ખૂબ જ અંધારું હતું અને ત્યાં એ સાપ અને દોરડામાં અંતર ન કરી શક્યો એમ માણસ છે એમના જ્યારે જ્ઞાનમાં પોતે એમની જ્યારે બુદ્ધિ છે એ પોતે સાચું શું અને ખોટું શું એ ન પારખી શકે એવું અંધારું પ્રવેશે તો પણ એ જીવવું એ મુશ્કેલ બની જતું હોય છે. દોરડું એ જડ છે અને સાપ એ ચેતન છે કે દોરડું છે એ નિર્જીવ છે એનામાં કોઈ હલનચલન થશે નહીં, પરંતુ સાપ છે એ જીવ જીવિત છે. સાપ એ હલનચલન કરશે, સાપ ચાલશે, સાપ એમને પડ્યો રહેશે નહીં. તો આ જે વસ્તુ હતી એ જ્ઞાનની વસ્તુ છે કે જ્ઞાનના પ્રકાશમાં એને જોવું. તો દોરડું છે એનામાં કોઈ હલનચલન થશે નહીં, પરંતુ સાપ પડ્યો છે તો એ સેજ પણ હલશે ખરો. તો સાપ અને દોરડાને ઓળખવા માટે જ્ઞાનનો પ્રકાશ હોવો જરૂરી છે. અજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લેશે, માટે માણસે અજવાળાઓનો આશ્રય લેવાનો છે. અજવાળું અહીંયા વાત કરવામાં આવી છે કે અજવાળું છે પ્રકાશ છે તો ત્યાં દોરડું છે કે સાપ છે એ આપણે ઓળખી શકીએ છીએ, પરંતુ અંધારામાં એ ઓળખી શકતા નથી. મિત્રો, અહીંયા જે અંધારું અને દોરડાની વાત અને સાપની વાત કરવામાં આવી છે એ મુખ્યત્વે માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે. ઘણી વખત આપણે આપણા મનથી સામેવાળા વ્યક્તિઓના કેટલી આપણે ધારણાઓ એ બાંધતા હોઈએ છીએ કે માણસ એ આમ હશે, એ પેલો માણસ આમ હશે, પરંતુ ખરેખર માણસ છે એ પોતે ક્યાંક એની નાનકડી એવી ભૂલના લીધે આપણે ક્યારેક આપણા મનથી મોટું એ સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ. ઘણી વખત દાંપત્ય જીવનમાં પણ આવી જ વસ્તુઓ થતી હોય કે પત્ની છે એ કોઈ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ એમની સાથે કંઈ પણ વાતો કરતા એ દેખાતો હોય તો માણસ છે એના મનમાં એ અજ્ઞાનનો અંધારું પ્રવેશે તો એ પોતે જુદા જુદા વહેમો પાળે છે અને વહેમના લીધે એનું ઘર પરિવાર છે એ પોતે તૂટતું હોય છે. તો આવું પણ સમાજમાં આપણને જોવા મળે છે. એટલે માણસ એ પોતે જો એમની પાસે જ્ઞાનરૂપી પ્રકાશ હોય, અજવાળું હોય, તો એ પોતે અંધારામાં જે પડેલા સર્પ અને દોરડું છે એ બંને વચ્ચે એ ભેદ પારખી શકશે. પરંતુ જો એમનું એ અજ્ઞાન છે, અજ્ઞાન છે અંધારું છે, એ અંધારામાં એની વચ્ચે ફરક કરી શકશે નહીં. તો એ માણસે શું કરવાનું છે? તો કે અજવાળાનો આશ્રય લેવાનો છે. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણાઓ ઊભી કરી લે છે કે સામેવાળા વ્યક્તિ છે, કોઈ આપણા પાડોશી છે કે કોઈ પણ વ્યક્તિ હોય એની એ લોકો ઉપર એ આપણે મનથી એ ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ કે એ માણસ છે એ આવા છે, એ માણસ એ કંકાસવાળા છે, બરાબર. ક્યારે આપણને કોઈ એમ કહેતું હોય કે ભાઈ તમારા ઘરે આજુબાજુ કચરો બહુ છે, હવે એ માણસનો કહેવાનો ભાવાર્થ એ હોય છે કે ભાઈ કચરાના લીધે મચ્છરોનો ઉપદ્રવ થશે, રોગ થશે, તમારા ઘરના લોકો બીમાર પડશે, એ સારી વાત કરવા માંગતા હોય છે. પરંતુ તેમ છતાં ક્યારેક લોકો એને ઊંધા નજરેથી લઈ લેતા હોય, પોતાની માન્યતાના આધારે ધારણાઓ બાંધી લેતા હોય કે ભાઈ એ લોકો અહીંયા હક જમાવવા આવે છે, પોતે અમને ધમકાવે છે. આવી રીતે આપણે મનથી ક્યારેક ધારણાઓ એ બાંધી લેતા હોય. આને અજ્ઞાનરૂપી અંધકાર કહેવામાં આવે, અજ્ઞાનરૂપી અંધકાર કે જે પોતે એ માણસને સર્પ અને દોરડામાં જેમ અંતર નથી કરી શકતો એમ સારા માણસો અને ખરાબ માણસો વચ્ચે પણ આપણે અંતર કરી શકતા નથી. તો આવું જ્યારે જોવા મળે ત્યારે તેને રજ્જુ સર્પ ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. પછી માણસને દુઃખ વેઠવાનો વારો આવે છે. આપણે પહેલાં એક હિન્દીમાં એક કહેવત છે કે અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચૂક ગઈ ખેત,
કે પછી માણસ છીએ એ ઘણી વખત આવું કરી નાખતા હોય, આપણે કૌટુંબિક કલહ ઝઘડો છીએ એ આવા સ્વરૂપ ધારણ કરી લેતા હોય. ઘણી વખત આપણને ખ્યાલ આવે કે ભાઈ બે સગા ભાઈઓ વચ્ચે એ મારામારી થતાં એક ભાઈએ ઉગ્ર થઈને બીજા ભાઈના માથામાં લાકડી મારી, તો એક ભાઈ પોતે છે એ મૃત્યુ પામ્યો અને બીજો ભાઈ છે એ જેલમાં જતો રહ્યો. પરંતુ ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે પોતે આ જે કર્યું છે એ ખૂબ ખોટું છે. તો આ હિન્દી કહેવત છે કે અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા છુપ ગઈ ખેત, કે જ્યારે આવું માણસની અંદર અજ્ઞાન અંધકાર એ પોતે પ્રકાશિત થાય તો ત્યારે પોતે આવા અંધકારની અંદર એ રજ્જુ અને સર્પ એ બંને વચ્ચે એ ફરક કરી શકતો નથી. તો માણસે, દરેક માણસે એ જ્ઞાનનો આશ્રય લેવાનો હોય છે. આગળ કહ્યું છે, અંધકારના અજ્ઞાનમાંથી બહાર આવીને જ્ઞાનના પ્રકાશમાં પોતાના જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. આપણને આ ન્યાય આપવા પાછળનો હેતુ એ છે કે દરેક માણસ છે એ અંધકારના અજ્ઞાનમાંથી બહાર આવીને એમને જ્ઞાનના અજવાળામાં, જ્ઞાનના પ્રકાશમાં એ પોતાના જીવનના વ્યવહારો ગોઠવા જોઈએ. તો મિત્રો, આ ન્યાય એ આપણને આ પ્રમાણે બોધ આપે છે. તો ધોરણ 12ની અંદર આપણે 10-10 ન્યાય એ ભણ્યા. હવે ત્યારબાદ આગળ એ પોતે આપણે વ્યાકરણના બીજા મુદ્દાઓ ભણશું. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આભાર.